જય શ્રી સ્વામિનારાયણ. પાકિસ્તાનમાં કરાંચીમાં જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે તેનો ઇતિહાસ શું છે, તે મંદિર કોણે બાંધ્યું છે, આજે આપણે સાંભળીશું. એકવાર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી રાજકોટ પધાર્યા ત્યારે કડિયા માવજી ડોસા દર્શને આવ્યા. તે થાળીમાં 4 આનાના પૈડા ને 2 આનાના ગાંઠિયા લાવીને સ્વામી આગળ મેલ્યા ને દંડ પ્રણામ કરી પગે લાગ્યા ને કહ્યું, સ્વામી આટલું મારું અંગીકાર કરો. ત્યારે સ્વામીએ ઠાકોરજીને ધરાવીને પેંડા તથા થોડા ગાંઠિયા પોતે જમ્યા ને 2 પેંડા તથા થોડા ગાંઠિયા તેના દીકરા સારું પ્રસાદી આપીને બાકીના ભૂકો કરાવીને તાંસળીમાં રાખી મૂક્યા ને બોલ્યા છે, બપોરે પંક્તિ થશે ત્યારે તે સંતની પંક્તિમાં ફેરવશું. તે બપોરે સૌને આપ્યા પછી સર્વે સાધુઓ જમી રહ્યા ત્યારે સ્વામી કહે, કડિયા માવજીને વહેવારે સારું થાય તેમ સંકલ્પ કરો. ત્યારે સર્વે સંત બોલ્યા છે, હે સ્વામી, તમે તેના ઉપર દ્રષ્ટિ કરી ત્યારથી તેનો વ્યવહાર સુધરી જ ગયો ને, એમ સમજીએ છીએ અમે તો. પછી સ્વામી 2 દિવસ રોકાઈને જૂનાગઢ પધાર્યા અને કડિયા માવજી ડોસા પોતાના દીકરા મોટા થયા ત્યારે તેમને સાથે લઈને કરાંચી ગયા ને ત્યાં સાહેબને મળીને કારખાનું રાખ્યું. તેમાં પ્રથમ 4,000 રૂપિયાનો વધારો થયો એટલે પ્રોફિટ થયું અને પછી તો તે સાહેબને બહુ જ મળતા થઈ ગયા એટલે એની સાથે ખૂબ હળીમળી ગયા, તેથી સાહેબનો પણ તેના ઉપર ઘણો રાજીપો થયો. પછી સાહેબે તેને કોન્ટ્રાક્ટ આપ્યો, તેનું જે બિઝનેસ કરતા હતા તેમાં તેને ભાગ આપ્યો. પણ માવજી કડિયા પાસે મજૂરોને ચૂકવવા માટે નાણાં નહોતા, પૈસા નહોતા, તેથી સાહેબે તેમને દર મહિને નાણાં આપે ને સામાન લેવા માટે પણ પૈસા આપે. એ પ્રમાણે 4 વર્ષ સુધી કામ ચાલ્યું ને તે કામ 48 લાખ રૂપિયાનું હતું. તેમાંથી માવજીને 12 લાખ રૂપિયાનો વધારો મળ્યો. તે સમયના 12 લાખ એટલે અત્યારે બહુ કહેવાય, એપ્રોક્સિમેટલી ગણીએ તો 70-80 કરોડ રૂપિયા થાય. ત્યારે પોતે જાણ્યું છે આ બધું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ છે. પછી તેમણે કરાંચીમાં શિખરબંધ મંદિર કરાવ્યું ને ઠાકોરજી પધરાવ્યા, તેનો ખર્ચ પણ પોતે આપ્યો ને ત્યાંથી રાજકોટ આવીને તેમણે યજ્ઞ કરાવ્યો ને 2 દેશના આચાર્યને તેડાવ્યા. તેથી વડતાલથી વિહારીલાલજી મહારાજ અને અમદાવાદથી કેશવ પ્રસાદજી મહારાજ આવ્યા તથા 2 દેશના કેટલાક સાધુ બ્રહ્મચારી અને પાર્ષદો પણ આવ્યા ને યજ્ઞની પૂર્ણાહુતિને દિવસે 2 આચાર્યને યજ્ઞશાળામાં બોલાવીને જરિયાની પોશાક તથા ભેટ ધરી ને સાધુ બ્રહ્મચારી પાર્ષદને ધોતિયા ઓઢાડ્યા. એવી રીતે 7 દિવસ સુધી યજ્ઞ કર્યા ને હંમેશા 1,500 માણસ જમતા એમ કડિયા માવજીભાઈ તથા તેમના દીકરા લખમણભાઈ, કરમસિંહભાઈ, કરશનભાઈ, રામજીભાઈએ લાભ લીધો એમ મોટા પુરુષ રાજી થાય તો રાક હોય તે રાજા થાય છે. આવી રીતે આપણે આજે પાકિસ્તાનમાં જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે તેના ફોટો દ્વારા દર્શન કર્યા અને તેનો ઇતિહાસ જાણ્યો કે કઈ રીતે તે મંદિરનું નિર્માણ થયું છે. ક્યારેક જો મોકો મળશે તો આપણે આ મંદિરનો વિડીયો પણ ઉતારીશું અને સર્વ હરિભક્તોને દર્શન કરાવીશું. ત્યાં સુધી આ ઇતિહાસને સર્વ હરિભક્તોને શેર કરજો. જય શ્રી સ્વામિનારાયણ.